મોરપર ગામમાં શાળાના શિક્ષકો તેમજ આચાર્યશ્રી ભગુભાઈ ભંભરની ઘોર બેદરકારી સામે આવી હતી, જેમાં પ્રાથમિક સ્કૂલના ત્રીજા ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને 9 કિલો 200 ગ્રામની બેન્ચ ઉચકાવવામાં આવી હતી. આવી રીતે શાળામાં શિક્ષકોનો ભ્રષ્ટાચાર, વિદ્યાર્થી ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. ત્યારે એક બાજુ આ ભાજપ સરકારના શિક્ષણમાં બમણા ફૂંકે છે, બીજી બાજુ તેમની જે સરકારમાં વિદ્યાર્થી ઉપર અત્યાચાર ગુજારવામાં આવે છે. ભૂપત દોડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બગદાણા. તો દામનગર કાળો ભાર પાણી પુરવઠા બોર્ડની કચેરીનો કાળો કારોબાર 3 માસ પૂર્વે તૂટેલા 9 લાખ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતાવાળા સંઘમાં ગટર કરતા ગંદુ પાણી ઢાંકણા વગર ખુલ્લા સંઘમાં તૂટી પડેલ કાટમાળ દૂર કર્યા વગર પાણી વિતરણ કરતું તંત્ર, સ્વચ્છતા અભિયાન લીરા ઉડાડતું તંત્ર જોવા મળે છે. ગટર કરતા ગંદુ પાણી 40 કિમી સુધીના ગ્રામ્ય વિસ્તારમાં બિંદાસ વિતરણ કરાય છે. કાર્ય પાલકો ઇજનેરની કૃપા હેઠળ તૂટેલા સંપનો કાટમાળ દૂર કરવા કોન્ટ્રાક્ટ અપાયો, પણ કાટમાળ સંપમાં પડ્યો છે. નેધરલેન્ડ સરકારના આર્થિક સહયોગથી નિર્માણ થયેલા કારુભાઈ પાણી પુરવઠા બોર્ડ મારફતે મહી પરિયજ યોજના પાણીનું સાળગુંડલા, ખારપાટ અને અનેક ગ્રામ્યમાં ફ્લોરાઇડ યુક્ત પાણીથી થતા રોગો અટકાવવા બનેલા કાળાભૂર યોજનાથી કચેરીમાં કોઈ દેખરેખ નહીં દેલા તરવાડીના વાર્તા માફક ચાલે છે. કરોડોના યાંત્રિક સાધન સામગ્રી ક્યારે કમ્પાઉન્ડમાં બારી દરવાજા વગરના સ્ટાફ ક્વાર્ટર્સ ઉપદ્રવનો અડ્ડો બનાયા. અનિષ્ટો માટે આશીર્વાદ રૂપ કાળુભાર યોજનાના કચેરીમાં 1 લાખ લીટરનો પંપિંગ ઓવરહેડ પંડુની તૈયારીમાં કચેરીને દરેક દિશા ખુલ્લી કરી કોઈ કમ્પાઉન્ડ હોલ નહીં હોય, જેને જે કરવું હોય તે છૂટ. સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાડી દેતા ગંદકી ઠેરઠેર ઉકરડા બાવળી જાળી. ખાખરા સરકારી ક્વાર્ટર્સમાં અનેરે ભારે અનિષ્ટ પ્રવૃત્તિઓ. 3 માસ પૂર્વે તૂટેલા 9 લાખ લીટરની ક્ષમતા ધરાવતા સંપ ઢાંકણ વગર ખુલ્લે તળિયે પડેલ કાટ માર દૂર કર્યા વગર ગટર કરતા ગંદુ પાણીનું વિતરણ કરાય છે. આરોગ્ય વિભાગ અને કલેક્ટર તંત્ર એકવાર વિજિત કરે તો કંઈક અહીં મોનીકરા ધ્યાને આવી શકે છે. લાખો લોકોને આરોગ્ય સાથે ચેડા કરતું કાળભૂર પાણી પુરવઠા બોર્ડ કોઈ માટે જાનહાનિની રાહમાં છે કે કેમ? આટલી બધી બેદારકારી, ધોધ બેદારકારી કેમ? 9 લાખ લીટર પાણી શુદ્ધ કરવાની ક્ષમતા ધરાવતા સંપનું શુદ્ધિકરણ થશે કે કેમ? તૂટેલા કાટમાળ કાઢ્યા વગર ગટર કરતા વધુ ગંદુ પાણીનું વિતરણ. આ તૂટેલા સંપને તળિયે પડેલા કાટમાળ, મૃત પશુ પક્ષીઓ સહિત અનેક પ્રકારના કચરાવાળા સંપના પાણીનો લેબોરેટરી કરવી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, દામનગર. આ વર્ષે ગુજરાતમાં સરેરાશ વરસાદની ઘટ થઈ રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતો માટે સરકાર સંવેદનશીલ બની હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની માંગ અને વિવાદ બાદ મોટા ભાગના ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ગીર સોમનાથનો સૌથી મોટા ડેમ શિંગોડા ડેમમાંથી પણ ખેડૂતોને શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે. ગીર સોમનાથના સૌથી મોટા ડેમ સિંગોડા સિંચાઈ યોજનામાંથી શિયાળુ પાક માટે ખેડૂતોને સિંચાઈ માટે 5 પાણી આપવાનું સિંચાઈ સલાહકાર સમિતિમાં નક્કી કર્યા મુજબ તેમજ ખેડૂતોની સાથે પરામર્શમાં રહી આવશ્યકતા મુજબ કેનાલમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીથી કુલ 10 ગામની ખેડૂતોની 1000 હેક્ટર જમીનને પિયત માટે અપાવવામાં આવી રહ્યું છે. કેનાલમાં 125 ક્યુસેક પ્રવાહ પાણીનો વહી રહ્યો છે, જેથી પાકની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. જુઓ આ દ્રશ્યો છે. ગીર સોમનાથના જિલ્લાના કોડીના તાલુકાના ગ્રામ્યમાં પંથકના ખેડૂતોને ખેતર રવિ પાક માટે તૈયાર થઈ ચૂક્યા છે. ઘઉં તેમજ શેરડીનું વાવેતર થઈ રહ્યું છે. પાક માટે જરૂરી પાણી સિંગવડા ડેમ સિંચાઈમાંથી અપાઈ રહ્યું છે. સિંગવડા ડેમની મુખ્ય કેનાલ અને બ્રાન્ચ કેનાલની જરૂરિયાત મુજબની સફાઈ કરીને પાણી છોડવામાં આવતા કેનાલમાં 125 ક્યુસેક પાણી અવિરત થઈ રહ્યું છે અને વહી રહ્યું છે. કેનાલ દ્વારા ખેડૂતોને ખેતરો પાણી પી રહ્યા છે અને પાક પણ પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. સિંગવડા ડેમની બ્રાન્ચ કેનાલમાંથી 10 ગામના ખેડૂતોને પાણી મળી રહ્યું છે. તે ગામોને જે સિંચાઈ માટે પાણી ન મળે, જમીન બંજર બની જાય તેવી પરિસ્થિતિ હતી, પરંતુ પાણી મળવાથી જે ખેડૂતોની જમીન ફળદ્રુપ બની છે. વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ તો એવી છે કે 10 પૈકી 4 ગામોના તળમાં તો પાણી જ નથી, ત્યારે આ કેનાલ ખેડૂતોની જીવ દોરી બની ગઈ છે. આથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ કેનાલ જ અમારી જીવ દોરી છે. ઠંડી શરૂ થઈ ચૂકી છે, અમારે ઘઉંનું વાવેતર કર્યું છે. કેનાલનું પાણી મળવાના કારણે સારું એવું ઉત્પાદન લઈ શકાશે.
અત્યારેની સિંગોડા સિંચાઈ યોજનાની અંદર રવિ સિઝન માટે કુલ 5 પાણી આપવાનું નક્કી કરવામાં આવેલું છે સિંચાઈ સલાહકાર સમિતિની અંદર, અને તેમાં 1000 હેક્ટર સિંચાઈ માટેની આયોજન કરવામાં આવેલું છે. તેમાં આજે 880 હેક્ટર જેટલા સિંચાઈની માંગણી આવેલી છે, અને તેના માટે 1 ડિસેમ્બરના રોજ સિંચાઈ માટે પાણી આપવામાં આવેલું છે. અને પાણી છોડતા પહેલાં જે આવશ્યક જરૂરી જે સફાઈનું કામ હતું એ કરવામાં આવ્યું છે, અને ખેડૂતો અને સિંચાઈ સલાહકાર સમિતિના સભ્યો સાથે પરામર્શમાં રહી અને યોગ્ય સમયે ખેડૂતોને આવશ્યકતાના સમયે પાણી આપ્યું. કોડીનાર તાલુકાના સુગાળા કરેડા સહિતના 10 ગામોને સિંચાઈનો લાભ મળશે, અને કેનાલની અંદર હાલ 120 ક્યુસેક પાણીનો પ્રવાહ ચાલુ છે. ખેડૂત ખાતેદાર છે, સયાજી રાજપરમ મારી જમીન આવેલ છે, અને આ સિંગોડા ડેમનું પાણી અહીંથી છોડેલ છે. દર વર્ષે 15 તારીખે પાણી છોડતા પણ વહેલું પાણી છોડ્યું, એમાં અમને ફાયદો છે. અને કેનાલ બહુ સાફ કરેલ છે, આની માથે જે કેનાલમાંથી દિલાવર સાહેબ છે એ રાતના 2 વાગે પણ હાજર હતું હોય, અહીં 24 કલાક પાણી તમને મળે છે. આ કેનાલનું પાણી ન મળ્યું હોત તો આ ખેડૂત બધી પાય મળે હતા. અત્યારે પૂરતું પાણી મળે છે, અત્યારે પૂરતું પાણી મળે છે. કોઈ કહેશો રવિ પાક છે, શિયાળું પાક છે, ઘઉં શું આવ્યું તમે? ઘઉં અમે વાયા છે, સારામાં સારા ઘઉં થાય. ઠંડીની સિઝન આવી ગઈ એટલે ઘઉંમાં ઉત્પાદનમાં કંઈ ઘટશે નહીં એમ. ને આ સિંગોડા ડેમનું પાણી ન મળ્યું હોત તો પાક નિષ્ફળ જ હતો. બીજા ઘઉં ને શેણા ને ઓલા મગફળી ને એમાં તો એક પાણી આપીશું. અમારે ઓહણ વખતે તો એમ હતું કે રવિ પાકનું પાણી નહીં મળશે, ટીવીમાં ને બધી આવતું પેપરમાં નહીં. અમારા ડેમમાં પૂરતું પાણી છે એટલે અમે સાહેબ છે દિલેવર સાહેબ કરી તેમને ફોન કરતા તો અહીંયા કીધું કે પાણી આપશું, તાકાત થઈ ગઈ ને આપણે પાણી સાફ સફાઈથી કેનાલ કરશું. ને આપણી કેનાલ ઉપર રેગ્યુલર થી પીતે આપણે 10-10 ગામમાં મળશે બરાબર. તો પછી અમને ત્યાર પછી એમ થયું, પછી અમે ખેતર તૈયાર કર્યા ને ઘઉંના બિયારણ સારા મોટા મગફળી બધાને થાય કે ન થાય પૂછ્યું, અને પછી બધા વ્યવસ્થિત કરી ખાતરું બિયારણ બધા લીધા. હાલ શું છે પરિસ્થિતિ? હાલ પરિસ્થિતિ આજની તારીખમાં પાણી અમારે 30 તારીખ છે, 1 તારીખથી પાણી રેગ્યુલર હાલે. આ 2 દિવસમાં અમારે 85% જમીન પી ગઈ છે. 7 થી 8 તારીખે દિલોભાઈ સાહેબ છે, તે દિવસેનું પાણી અમારે બહુ 5મે 7મે દિવસે 5 દિવસે વ્યવસ્થિત પાણી આપે છે, અને બહુ સારું ઉત્પાદન પણ મળે છે. કેનાલ સાફ થાય છે કે નહીં? કેનાલની સફાઈ કરેલી છે, આમાં 40-50 મજૂર કામેલા હતા અઠવાડિયું દિવસ. આગળથી સેટ કામેલ છે, બાવળે બાવળે કાપી રસ્તા બસ્તા વ્યવસ્થા કર્યા, અને અમારે કેનાલ ઉપર રેગ્યુલરથી બધા માણસો ગોઠવેલા છે. ને આ પાણી બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. તો માણિયા માટીના અમરાપુર ગામે સગર સમાજ દ્વારા જ્ઞાતિ રત્નનો સન્માન સમારંભ સગર સમાજની વાડી ખાતે ઉત્સાહભેર યોજાઈ ગયો, જેમાં સગર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમરાપુર ગામે સગર સમાજની વાડી ખાતે સગર સમાજના બંને જ્ઞાતિ રત્નોનો સન્માન સમારંભ અમરાપુર સગર સમાજ દ્વારા યોજાયો. બંને જ્ઞાતિ રત્નોનું બેન્ડ પાર્ટીની સુરાવલી સાથે સમયા કરવામાં આવેલ, ત્યારબાદ દશારામ બાપાની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ હતો. કાર્યક્રમમાં તાજેતરમાં બંને અગ્રણીઓમાં રમેશભાઈ કોદાવલા પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે વરણી કરવામાં આવતા, તેમજ ભરતભાઈ કારેનાના પ્રદેશ ભાજપ બક્ષી પંચ મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા બંને જ્ઞાતિ રત્નોનું સન્માન અમરાપુર સગર સમાજના અગ્રણીઓ તેમજ દશારામ યુવક મંડળ દ્વારા રાજકીય ભેદભાવ રાખ્યા વગર સાલ ઓઢાડી દશારામ બાપાની છબી સિદ્ધ તેમજ પ્રમાણપત્ર આપીને બંને જ્ઞાતિજનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારે ઉપસ્થિત બંને જ્ઞાતિ રત્નોને સમાજના હિત માટે તેમજ તમામ ક્ષેત્રે કામગીરી કરવા ખાતરી આપી હતી. સગર સમાજનું છોડું તરીકે સમાજ સાથે છે તેવું જણાવેલ કાર્યક્રમમાં જૂનાગઢ સોરઠ સગર સમાજના હોદ્દેદારો અગ્રણીઓ તેમજ અમરાપુર સગર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મનીષ દાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ. મુવાડા ગામેથી 30 નવેમ્બરના રોજ ખેતરમાં ઈંટ ભઠ્ઠામાં કામ કરતા શ્રમિક પરિવારની બાળકીનું કરાયું હતું. અપહરણ કરનાર બેના જિલ્લાના LCB પોલીસે ધરપકડ કરી છે. બાળની આરોપી લક્ષ્મી નામની મહિલાએ 2 યુવકોની મદદથી બાળકીનું અપહરણ કર્યું હતું. અગાઉ અપહૃત બાળકી મુખ્ય આરોપી લક્ષ્મીને પોલીસે રાજકોટથી ઝડપી હતી, તેમજ આરોપી હિતેશ સોલંકી અને મુકેશ સોલંકીની પોલીસે કરી ધરપકડે. આરોપીઓને લક્ષ્મીએ પ્રેમીને પામમાં પ્રેમ સંબંધમાં બાળકી જન્મી હોવાનું તરકત રચાવ 6 માસની બાળકીનું અપહરણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.